ચોક બજાર પોલીસ મથક વિસ્તારમાં માસૂમ બાળાનું અપહરણ કરી લઈ જઈ બળાત્કાર ગુજારનાર નરાધમ અંકિતને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે. ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ ચોક બજાર પોલીસ મથક વિસ્તારમાં અખંડાનંદ કોલેજ પાસે ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસેથી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી એક બાળકી, જેથી બાળાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. આ બાળક પર બળાત્કાર ગુજારનાર નરાધમને ઝડપી પાડ્યા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા અને તપાસ હાથ ધરી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે નરાધમ અંકિત ઓમ પ્રકાશ ગૌતમને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ કરતા નરાધમે જણાવ્યું હતું કે તે છેલ્લા 10-11 વર્ષથી સુરતમાં એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરે છે અને ગત તારીખ 20 ફેબ્રુઆરીના રોજ ચોક બજાર પોલીસ મથક વિસ્તારમાં ફરતો હતો ત્યારે બાળા રમતી નજરે પડતા ચોકલેટ ટપાવવાના બહાને અપહરણ કરી જઈ અવારું જગ્યાએ બાળા સાથે દુષ્કર્મ આચરતા બાળા રડવા લાગતા તેમને ત્યાં છોડી ભાગી છૂટ્યો હતો. ગઈકાલે તારીખ 20 ફેબ્રુઆરી 2024 રોજ રાત્રિના સમયગાળા દરમિયાન ફરિયાદીની દીકરી પોતાની ઘર પાસેથી રમતા રમતા અચાનક ગુમ થયેલ હોવાનું હકીકત સામે આવેલ, જે બાબતે ગુમ થનાર બાળાને એક અજાણ્યા પુરુષ ઇસમ અપહરણ કરીને લઈ જતો સીસીટીવી કેમેરા નજરે જતા ઉક્ત બનાવ ગંભીર પ્રકારનો અને આરોપી એક અજાણ્યા પુરુષ હોવાથી સુરત સિટી પોલીસે સત્વરે ગુનાને અંજામ આપનાર આરોપીઓની ભર મેળવી ગુનાની ભેટ ઉકેલવાની કામગીરી માટે તમામ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશનમાં કામગીરી ચાલુ કરવામાં આવ્યું. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ અને ચોક બજાર પોલીસ સ્ટેશનની ટીમને ભોગ બનનાર બાળકી અખંડ આનંદ કોલેજ પાસે આવેલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસેથી લોહી લોહાણ હાલતમાં મળી આવતા તાત્કાલિક સર્વર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવાનું આવેલ, જ્યાં પ્રાથમિક દ્રષ્ટિએ બાળા પર દુષ્કર્મ થયેલ હોવાનું નજરે ચડતા ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલ. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસના માણસોને મળેલ ચોક્કસ બાતમીના હકીકતના આધારે આરોપી અંકિત ઓમપ્રકાશ ગૌતમ, ઉંમર વર્ષ 29, મૂળ રહેવાસી સિરસા ગામ કાનપુર નાને પકડી પાડવામાં આવેલ. આરોપીની પૂછપરછ કરતા છેલ્લે 10-11 વર્ષથી સુરત ખાતે એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરતો આવેલ અને ગઈકાલે તારીખ 20 ફેબ્રુઆરી 2024 રોજ પોતે પંદોર વિસ્તારમાં ફરતો હોય તે વખતે ભોગ બનનાર બળકી રમતા નજરે ચડતા તેને ચોકલેટ ખવડાવવાનું બહાને અપહરણ કરીને પંદોર વિસ્તારમાં આવેલ એક અભવૃત જગા પર લઈને બળકી સાથે દુષ્કર્મ આચરેલ. તે દરમિયાન બળકી રડતા લાગતા તેનીને ત્યાંથી છોડી મૂકી ભાગી ગયેલ હોવાનું હકીકત ધ્યાનમાં આવેલ. હતો ક્રાઇમ બ્રાન્ચે માસૂમ બાળા પર બળાત્કાર ગુજારી ભાગી છૂટેલા નરધમ અંકિતને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.